चलो विद्यार्थी मित्रों, अपने नेक्स्ट लेक्चर में विद्युत ऊर्जा पावर ऊर्जा नो व्यय आ बड़ी चर्चाओ करी थी। आज अपने बात करवानी छे अवरोधोनो श्रेणी अने समांतर जोड़ा। जे रीते अपने बीजा चेप्टर नी अंदर कैपेसिटर नो श्रेणी अने समांतर जोड़ाण जोयुं हतुं, કેપેસિટરનો શ્રેણી અને સમાંતર જોડાણ નહોતું, પછી એની અંદર એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવેલું હતું, તેવી જ રીતે આની અંદર અવરોધોનો શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરવાની છે। તો સૌપ્રથમ વાત કરીએ અવરોધનો શ્રેણી જોડાણ। શ્રેણી જોડાણ ક્યારે કહેવાય? કે જ્યારે કે જે પ્રકારના જોડાણમાં દરેક અવરોધમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય તેવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય। બરાબર, તેવો જોડાણ પણ છે શ્રેણી જોડાણ, કે જેની અંદર બધામાંથી એક જ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય। એનો અર્થ કેમ થાય કે જેટલા પણ અવરોધો હશે દરેક અવરોધોનો વિદ્યુત પ્રવાહ સમાન હશે, આપણે બીજા ચેપ્ટરમાં જોયું તો એવું જ, બરાબર, અને વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હશે। ધારો કે કોઈ અવરોધ આર વન આર ટુ અપ ટુ આર એન, તો એટલા અવરોધને વી વોલ્ટ સાથે શ્રેણીમાં કે વી વોલ્ટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે। બરાબર, અવરોધ અવરોધની નિશાની તો તમને ખબર હોય, એને વી વોલ્ટની બેટરી સાથે જોડ્યું, અવરોધ આર વન આર ટુ અપ ટુ આર એન। આમાંથી ધારો કે કોઈ આઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બધામાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થશે, પરંતુ બંનેનું વિદ્યુત સ્થિતિમાન, તો બધાયનું વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હશે। બરાબર, કે પહેલા અવરોધનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે વી વન હોય, બીજાનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વી ટુ હોય, એ તે ત્રીજાનું ધારો કે અપ ટુ વી એન હોય, અને કુલ બેટરી વી હોય। હવે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, એનો અર્થ શું થઈ ગયો કે બધાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરશો એટલે આપણે બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલો મળશે। તો માટે આ પરિપથનો કુલ વિદ્યુત સ્થિતિમાન, તો આ પરિપથનું કુલ વિદ્યુત સ્થિતિમાન તો વી બરાબર શું કરશું, વી વન પ્લસ વી ટુ પ્લસ અપ ટુ વી એન। હવે આપણી પાસે ઓહમનો નિયમ છે કે ઓહમના નિયમ પ્રમાણે વી વી બરાબર આઈ આર, તો વી વન બરાબર શું કરશો, તો આઈ આર વન, વી ટુ આઈ આર ટુ અપ ટુ વી એન એટલે આઈ આર એન। બરાબર, બધા જ માંથી વિદ્યુત પ્રવાહ તો એક સરખો જ છે, તો બધામાંથી વિદ્યુત પ્રવાહ આઈ ને કોમન કાઢી નાખો, કોમન કાઢી નાખો એટલે અને આઈ ને આ બાજુ આવવા દો એટલે વી અપોન આઈ બરાબર શું થઈ જશે, આર વન પ્લસ આર ટુ અપ ટુ આર એન। V upon I એટલે R સમતુલ્ય અવરોધ, તો આનો સમતુલ્ય અવરોધ હું મેળવો, R1 plus up to Rn। એનો અર્થ શું થઈ ગયો, કેપેસિટરમાં જે સમાંતર જોડાણમાં હતું ને એવું આમાં શ્રેણી જોડાણમાં થશે। બરાબર, એટલે એનો અર્થ એમ થઈ ગયો કે કોઈ પણ પરિપથના મોટા અવરોધ કરતા પણ સમતુલ્ય અવરોધ મોટો હોય। બરાબર, કે ધારો કે તમે ત્રણ અવરોધ લઈ લો, કોઈ પણ એક અવરોધ એક ઓહમ બે ઓહમ ને ત્રણ ઓહમ નો હોય તો જવાબ કેટલો મળશે, એક બે ને ત્રણ ટોટલ છ ઓહમ થઈ જાય। મોટા મોટા અવરોધ ત્રણ ઓહમ હતો તો જવાબ કેટલો મળ્યો, એની કરતા મોટો મળ્યો। એટલે કોઈ પણ અવરોધ હશે તો પરિણામી અવરોધ મોટા મોટા અવરોધ કરતા મોટો મળશે। બરાબર, કઈક આટલું શ્રેણી જોડાણની અંદર। તો એક સૂત્ર એનું ખાસ ધ્યાન રાખજો કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય છે, આર વન પ્લસ આર ટુ અપ ટુ આર એન, અને સિમ્પલ જેટલા પણ અવરોધ હોય બધાનો સરવાળો કરી દેવાનો। ત્યારબાદ અવરોધનો સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણની અંદર
આપણે આગળ જોયું તેમ જ કે આની અંદર જેમ કીધું એમ કે જે પ્રકારના જોડાણમાં કે જે પ્રકારના પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય તો આની અંદર શું આવશે કે જે પરિપથમાં દરેક અવરોધનો દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા પરિપથને સમાંતર જોડાણ કહેવાય. બરાબર. એટલે આની જો આપણે ધારો કે ઓલા જેવું જ કરીએ કે કોઈ પણ અવરોધ આર વન આર ટુ અપ ટુ આર એન અવરોધને વી વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે. બરાબર. એટલે એની જો સર્કિટ બનાવીએ તો એની સર્કિટ કઈક આ ટાઈપની થશે. અવરોધ આર વન આર ટુ અપ ટુ આર. ધારો કે કુલ વિદ્યુત પ્રવાહ આઈ હોય તો આમાંથી એક વિદ્યુત પ્રવાહ આઈ વન, આમાંથી આઈ ટુ, આમાંથી આઈ એન. બરાબર. એટલે બધામાંથી અને આખા કુલ વોલ્ટેજ કેટલો વી, એટલે બધાનો વોલ્ટેજ સમાન હશે. બરાબર. બધાનો વોલ્ટેજ સમાન હશે તો આની અંદર પરિપથનો કુલ પ્રવાહ આઈ બરાબર એટલે આપણે શું કરશું આઈ વન પ્લસ આઈ ટુ અપ ટુ આઈ એન. બરાબર. આઈના બધા ભાગ પડે છે તો ઓહમના નિયમ પ્રમાણે આઈ બરાબર વી અપોન આર એટલે વી અપોન આર વન પ્લસ વી અપોન આર ટુ પ્લસ અપ ટુ વી અપોન આર એન. બધામાંથી વી કોમન કાઢીને સામે જવા દો એટલે આઈ અપોન વી બરાબર વન અપોન આર વન વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર એન. એટલે આઈ અપોન વી એટલે તો કે વન અપોન આર. બરાબર. તો એના સમતુલ્ય અવરોધ એટલે શ્રેણી જોડાણ કરતા અલગ હોતી હોય તો કે હમણાં કીધું એમ કેપેસિટરમાં જે શ્રેણીમાં હતું એવું આમાં સમાંતરમાં મળશે. એટલે એનો અર્થ શું થઈ ગયો કે કોઈ પણ પરિપથના નાનામાં નાના અવરોધ કરતા પણ સમતુલ્ય અવરોધ નાનો મળશે. બરાબર. કે ધારો કે હમણાં કીધું એમ એક બે અને ત્રણ ધારો કે અવરોધ હોય ત્રણે જો તમે સમાંતર જોડશો તો પરિણામી અવરોધ છે ને એ એક કરતા પણ નાનો મળશે. નાનામાં નાનો અવરોધ હશે એની કરતા પણ નાનો મળશે. અને બીજું તમારે આગળ હતું એમ જ કે યાદ એ રાખવાનું કે બે અવરોધના સમાંતર જોડાણ હોય તો બે અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તો એનો સમતુલ્ય અવરોધ શું લેવાનો તો આ બે જોઈએ આર વન અને આર ટુ જોઈએ તો કે આ રીતે લેવાનો એટલે તો શું કરવાનો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. બરાબર. બે જ અવરોધ હોય ને તો બે અવરોધ હોય તો શું કરવાનો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. બરાબર. તો કે આ પ્રકારનું શ્રેણી અને સમાંતર બે થિયરી તમારે સિલેબસમાં છે. ત્યારબાદ થોડીક જે જેની થિયરી કે આપણે જેમાં બીજા ચેપ્ટરની અંદર એવું કીધું હતું કોઈ પણ બે કેપેસિટર એકબીજા શ્રેણી કે સમાંતરમાં જોડેલા હોય તો શ્રેણીમાં હોય ત્યારે બધાનો વિદ્યુત ભાર સરખો હોય તો પછી આપણે બધાનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય એનું સૂત્ર મેળવેલું હતું. પછી સમાંતર હોય તો બધાનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય તો એમાં બધાના વિદ્યુત ભારનું સૂત્ર મેળવેલું હતું, ઉર્જાનું સૂત્ર મેળવેલું હતું. તો એવી રીતે આની અંદર પણ એ જ કામ કરવાનું છે કે પહેલું જોવાનું છે આપણે પહેલી થિયરી કે સમાંતર જોડાણમાં દરેકનો વિદ્યુત પ્રવાહ સમાંતર જોડાણ હોય તો શું થાય કે બધાનો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હોય તો ભાઈ આપણે એકનો જ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. જેમ આપણે બીજા ચેપ્ટરની અંદર હતું કે ભાઈ તમને દાખલામાં એ રીતનું પૂછે કે ભાઈ કોઈ પણ પરિપથ છે તો પરિપથમાં તમને એવું કહી દે આ કે દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર શોધો. એમાં આમાં દાખલા આવશે જેમાં તમને એવું કહી દે છે કે દરેક કેપેસિટરનો વિદ્યુત પ્રવાહ શોધો.
ત્યારે આ સૂત્ર કામ લાગશે। હવે સમાંતર જોડાણો એટલે કે પદ્ધતિ જ વાપરવાની છે, સમાંતર જોડાણો એટલે બધાયનો વિદ્યુત સ્થિતિમાન સરખો હોય। તો V1 બરાબર શું કરશું, તો V1 બરાબર I1 R1 બરાબર I2 R2 બરાબર કે V V બરાબર IR। તો આના ઉપરથી I1 અને I2 ને ગુણોત્તરમાં લઈ લો એટલે I1 / I2 બરાબર, તો I1 / I2 બરાબર શું થઈ જશે, I2 / R1। પછી આપણે યોગ વિયોગ તો આવડે એટલે I1 + I2 / I2 બરાબર અહીંયા શું થઈ જશે, R1 + R2 / R1। તો I1 + I2 એટલે શું થઈ જાય, જેમ કે અહીંયા બે વિદ્યુત પ્રવાહને ભેગા કરો એટલે કુલ વિદ્યુત પ્રવાહ થઈ જાય। તો I1 + I2 ની જગ્યાએ આપણે ખાલી I લખી શકીએ, તો I / I2 બરાબર R1 + R2 / R1। તો માટે I2 બરાબર I R1 / R1 + R2, અને તે જ રીતે I1 બરાબર I R2 / R1 + R2। તો આ બે સમીકરણ મગજમાં રાખવાના, બરાબર, કે જ્યારે કોઈ પણ બે અવરોધ એકબીજાને સમાંતરમાં જોડ્યા હોય ત્યારે બંને અવરોધનો વિદ્યુત પ્રવાહ, તો ધ્યાન રાખજો I2 બરાબર I R1 / R1 + R2 છે, I1 બરાબર I R2 / R1 + R2 છે, બરાબર। જે આ કીધું સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ, એવી જ રીતે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે કોઈ પણ અવરોધ શ્રેણી જોડાણમાં હોય, તો શ્રેણી જોડાણમાં હોય તો શું થાય કે બધાયનો વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન જુદો જુદો હોય, બરાબર। તો એવા સંજોગોમાં શ્રેણી જોડાણ હશે એટલે બધાયનો વિદ્યુત પ્રવાહ સમાન હોય, બરાબર। તો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો I બરાબર શું થઈ જાય, V R, સોરી I બરાબર V / R, એટલે શું થઈ જશે, V1 / R1 બરાબર V2 / R2। તો આના ઉપરથી V1 / V2 બરાબર R1 / R2। ફરીથી આપણે આગળ કર્યું એવું જ કરીએ કે V1 + V2 / V2 બરાબર R1 + R2 / R2। આ V1 + V2 એટલે શું થઈ જશે, એનું કુલ વિદ્યુત સ્થિતિમાન, તો આના ઉપરથી V2 બરાબર VR2 / R1 + R2, અને એ જ રીતે V1 બરાબર VR1 / R1 + R2। તો બે ધ્યાન રાખવાનું અહીંયા જે જે સુધી, બરાબર, આ બે સૂત્ર યાદ રાખજો કે અવરોધો શ્રેણીમાં હોય અને સમાંતરમાં હોય, તો શ્રેણી અને સમાંતરની અંદર કે શ્રેણીમાં હોય ત્યારે એના વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય તો એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યાદ રાખવાનું, સમાંતરમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ જુદા જુદા હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ રાખવાનું। ત્યારબાદ જેમ આપણે બીજા ચેપ્ટરની અંદર અવરોધ શ્રેણી અને સમાંતરમાં હોય ત્યારે એની ઉર્જા જોઈ હતી, એવી રીતે અહીંયા શ્રેણી અને સમાંતરમાં પાવર જોવાનો છે, કે અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર। ચલો શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર, તો ધારો કે R1 R2 અપ ટુ RN અવરોધ V વોલ્ટ સાથે શ્રેણીમાં જોડેલો છે, તો માટે આ પરિપથનો સમતુલ્ય પાવર, ચલો સમતુલ્ય પાવર, તો P ઇક્વિવેલન્ટ, તો સમતુલ્ય પાવર એટલે શું કરશું, તો આપણી પાસે પાવરનું સૂત્ર છે V² / R, તો સમતુલ્ય પાવર એટલે શું કરશું, કુલ વિદ્યુત સ્થિતિમાન છેદમાં કુલ અવરોધ, કુલ અવરોધ એટલે એનો સમતુલ્ય અવરોધ, તો કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ અવરોધ શ્રેણી જોડાણમાં કુલ અવરોધ એટલે શું કરશું, તો R1 + R2 અપ ટુ R, સોરી આ સમતુલ્ય પાવર, એક કામ કરો આના પરથી આને છેદમાં લઈ લો કે એકના છેદમાં સમતુલ્ય પાવર, તો શું થઈ જશે, તો કે R1 + R2 અપ ટુ RN છેદમાં V સ્ક્વેર, V સ્ક્વેર ને બધાયના છેદમાં લઈ લો, તો R1 / V² + R2 / V² + up to RN / V²
બરાબર, તો આ v સ્ક્વેર અપોન r એટલે શું થઈ જશે, તો 1 અપોન p1 પ્લસ 1 અપોન p2 અપ ટુ 1 અપોન pn, બરાબર। એટલે પાવર ની અંદર સમતુલ્યનું સૂત્ર કેવું આવશે, તો કે શ્રેણી જોડાણ કરતા હોય, કે શ્રેણી ની અંદર શું હતું, તો કે ભાઈ સમતુલ્ય પાવર, તો સમતુલ્ય પાવર સોરી શ્રેણી જોડાણમાં શું હતું, તો સમતુલ્ય અવરોધ, તો સમતુલ્ય અવરોધ એટલે r બરાબર r1 પ્લસ r2 અપ ટુ rn હતું, બરાબર। હા, અહીંયા એક વસ્તુ તમારે એક લખવી પડશે કે ધારો કે દરેક અવરોધનો v વોલ્ટ સાથે પાવર, આ એક વસ્તુ લખવી પડશે, નહીંતર પાછો v અલગ અલગ થઈ જશે, કે અહીં આ દરેક અવરોધનો v વોલ્ટ સાથે પાવર p બરાબર v સ્ક્વેર અપોન r છે। એટલે આનો અર્થ શું થઈ જાય, કે આ સુસમીકરણ મેળવવા માટે ખરેખર શું કર્યું હોય, કે પહેલા ખાલી r1 અવરોધ લીધો, r1 અવરોધને v વોલ્ટની બેટરી સાથે જોડ્યો, ત્યારે એનો પાવર p1 હતો। એ રીતે r2 અવરોધ લીધો, એને v વોલ્ટની બેટરી સાથે જોડ્યો, ત્યારે એનો પાવર rp2 હતો। પછી r3 અવરોધ લીધો, ખાલી એને v વોલ્ટની બેટરી સાથે જોડ્યો, ત્યારે એનો અવરોધ r3p3 હતો। એવી રીતે પછી બધાયને v વોલ્ટની બેટરી સાથે એક સાથે શ્રેણીમાં જોડ્યા, બરાબર। નહીં તો ત્યાં કન્ફ્યુઝન થાય કે ભાઈ વી વોલ્ટ છે, વી વોલ્ટ તો બધાનો છે, તો પછી અહીંયા અલગ અલગ લીધો, તોય પછી વીનો વી કેમ રહેવા દીધો, અને એને આપણે પી વન નામ કેમ આપ્યું, એટલે ખરેખર આવું પ્રક્રિયા થાય, બરાબર। કે ખરેખર શું કરવું પડે, દરેક અવરોધને, એનો અર્થ તો એક પેન્સિલ સેલ લ્યો, પેન્સિલ સેલ સાથે દરેક અવરોધને વારા પરથી જોડો, પહેલાં એક અવરોધ જોડો એનો પાવર શોધો, એ જ પેન્સિલ સેલ સાથે બીજો અવરોધ શોધો જોડો એનો પાવર શોધો, ત્રીજો અવરોધ જોડો એનો પાવર શોધો, ઇ પાવર પી વન પી ટુ પી થ્રી, પછી ત્યારબાદ બધાને શ્રેણીમાં જોડો, બરાબર। એ રીતે સૂત્ર મેળવવામાં આવે। એવી જ રીતે સમાંતર જોડાણમાં કે અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય પાવર, તો સમાંતર જોડાણની અંદર પહેલા તો આપણે આ જ વસ્તુ લખશું કે અવરોધ આર વન આર ટુ અપ ટુ આર એન અવરોધને v વોલ્ટ સાથે સમાંતર જોડતા, ચલો હવે એને v વોલ્ટ સાથે સમાંતર જોડો, તો સમાંતરમાં છે એટલે બધાનો વોલ્ટેજ સમાન હશે, બરાબર, અને બધાનો વિદ્યુત પ્રવાહ જુદો જુદો હશે। તો આવા સંજોગોની અંદર કે એનો સમતુલ્ય અવરોધ, પહેલા એક કામ કરીએ, સમતુલ્ય અવરોધથી શરૂ કરીએ, તો આના ઉપરથી એનો સમતુલ્ય અવરોધ, તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ એટલે શું થશે, વન અપોન આર ઇક્વિવેલન્ટ બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર એન। હવે હમણાં આપણે કીધું એમ પાવર પી, પી બરાબર વી સ્ક્વેર અપોન આર, તો આર બરાબર શું થઈ જશે, વી સ્ક્વેર અપોન પી, વી તો બધા એનો સરખો, એટલે વી સ્ક્વેર અપોન પી વન પ્લસ વી સ્ક્વેર અપોન પી ટુ પ્લસ અપ ટુ વી સ્ક્વેર અપોન પી એન। આર ઇક્વિવેલન્ટ એટલે શું કરશો, તો વી સ્ક્વેર અપોન પી ઇક્વિવેલન્ટ, બધામાંથી વી સ્ક્વેર કટ, એટલે પી ઇક્વિવેલન્ટ બરાબર પી વન પ્લસ પી ટુ અપ ટુ પી એન। બરાબર, તો શ્રેણી અને સમાંતર જોડાણ માટે કંઈક આટલું મગજમાં રાખવાનું, સમતુલ્ય અવરોધ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન અને પાવર, બરાબર। એટલે શ્રેણી અને સમાંતર જોડાણનો આખો એક કોન્સેપ્ટ પૂરો થઈ ગયો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેટરીના ઈએમએફની વાત કરીશું।